नमस्कार दर्शक मित्रों, आज रोज दशेरानो पर्व छे, उत्सव छे, लोको आ उत्सव ने मनावी रहा छे। वलसाड मारी कर्मभूमि रही छे अने ज्यारथी मीडिया नी अंदर मैं कार्य शुरू कर्यू, वलसाड़े खूबज मान अने सन्मान आप्यू छे अने एटलेज एक नवी सीरीज आजे दशेराना दिवसथी अमे चालू करी रह्या छे, ब्रिजेश वलसाड़ी। जी हाँ, मैं आ नाम एटला माटे पसंद कर्यू के वलसाड़ मारी ओळख छे अने वलसाड़ पूरतुं ज भले सीमित रहेवू पड़े तो कहीं नहीं, जेटलू थई शके एटली वस्तुनो अवाज तो एटलीस्ट हूँ उठावू। अने एना ज भागरूपे आज रोज एक एवी घटना बनी के नवरात्रिना नौ दिवस बाद आजे जे तमारा घरनो दीवो होय छे એનું વિસર્જન કરવાનું હોય છે। ઘણા લોકો માતાજીની સ્થાપના કરીને એનું પણ વિસર્જન કરતા હોય છે અને વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા વલસાડમાં યોજાય છે। ઓરંગા નદીની અંદર આ વિસર્જન માટે લોકો જાય છે। આજે એક વ્યક્તિનો મને ફોન આવ્યો અને એનું જે એગ્રેશન હતું એ મને એવું કહી રહ્યા હતા કે બ્રિજેશ, આપણે આ ભારત દેશમાં રહીએ છીએ કે ક્યાંક બીજે, અહીંયા તો તાળું મારી દીધું ને, કોઈને અંદર વિસર્જન માટે જવા નથી દેતા। લાગણી એમની સ્પષ્ટ હતી કે દરેક વસ્તુ માટે અલગ અલગ પ્રકારે રિક્વેસ્ટ કરવાની, કાયદો ને વ્યવસ્થા, વ્યવસ્થાના નામે આમ તેમ, શા માટે આ વ્યવસ્થા સરકાર કેમ ન કરી શકે? એ સરકારનું કોઈ પણ અંગ હોય, એ નગરપાલિકા હોય કે કોઈ સરકાર જોઈએ તો એક એક નવું ખાતું ઊભું કરી દે કે ભાઈ આવી કોઈ પણ વ્યવસ્થા હોય તો એને જોવાની, મામલતદાર કચેરીને સોંપી દે કે કોઈને પણ। લોકો કેટલો સમય સુધી એ ગેટ પર ઊભા રહ્યા, માતાજીને લઈને આવેલા લોકોને એમ કહી દેવામાં આવ્યું માતાજીને હાથમાં લઈને જાઓ, તમે ગાડી અંદર નહીં લઈ જઈ શકો। કાયદો ને વ્યવસ્થા અને એ જગ્યા પરનું આધિપત્ય કસ્ટમનું પણ છે, એટલે અલગ અલગ વ્યવસ્થાઓ હોઈ શકે, ટેકનિકલી શું પ્રોબ્લેમ છે એ અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન તો આવી શકે ને। ગણપતિ વિસર્જન વખતે પણ કેટલી મીટિંગોના દોર અને જેમ તેમ જેમ તેમ બધું પાર પડે, શા માટે સરકાર કેમ કોઈ વ્યવસ્થિત પ્રોફેશનલ આયોજન આ બાબતમાં નથી કરતી, શા માટે લોકોએ આ રીતે હેરાન થવું પડે? ઓરંગા નદીના જે ગેટ છે એને તાળું મારી દેવામાં આવ્યું, બરાબર છે, એ જગ્યા કસ્ટમની હોઈ શકે અથવા તો કોઈ એક્સિડન્ટ ન થાય, લોકો ફરવા આવે છે, રીલ્સ બનાવવા આવે છે, આવી ઘણી બધી તકલીફો છે અને એ તકલીફોને ધ્યાનમાં રાખીને જ આવા નિર્ણયો લેવાયા હોઈ શકે। પરંતુ જ્યારે ખબર છે કે આવું થવાનું છે તો પછી એની વ્યવસ્થા પણ તો રાખે ને, એટલે કે ગરબાને વિસર્જન કરવાનું છે તો લોકો આવશે, રાત્રે આવશે, સવારે આવશે, દિવસ દરમિયાન આવશે, અલગ અલગ મુહૂર્તમાં લોકો આવશે। અને આજે લોકોનો આક્રોશ જે જોવા મળ્યો કે ભાઈ આપણે કયા દેશમાં રહીએ છીએ, ઘણાના તો મનમાં એમ એવું હતું કે જાણે આપણે કોઈ આરબ કન્ટ્રીમાં રહેતા હોય અને છુપાઈ છુપાઈને આવું કરવાનું હોય, એવું આવી રીતે તાળું મારી દેવાનું, આવી બરબરતા, આવા 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 લોકોનો ગુસ્સો હતો। આપ સમજી શકો છો હું શું કહેવા માંગુ છું, જ્યારે એક જ પાર્ટી નીચેથી ઉપર સુધી છે તો કસ્ટમ પણ એનામાં જ આવે, નગરપાલિકા પણ એનામાં જ આવે, સ્ટેટ ગવર્મેન્ટ પણ જ્યારે એનામાં જ આવતી હોય તો એક વ્યવસ્થા બને એ ખૂબ જરૂરી છે। સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિ આ બધા એક મંચ પર આવીને આવી નાની નાની બાબતોનો નિવેડો લાવે એ ખૂબ જરૂરી છે। એગ્રેશનમાં જ્યારે અમે કંઈક બોલતા હોઈએ છીએ ત્યારે પાર્ટીને નથી ગમતું હોતું કે આટલું બધું એગ્રેશન શા માટે, પણ આ લોકોનું એગ્રેશન છે, એ વોટ મોદીને આપે છે કારણ કે એ મોદીને ઈચ્છે છે। કામ તો કરવું પડે ને, અને જો આપ કામ નહીં કરશો ને તો ભાઈ મારે તો કહેવું પડશે, વલસાડ મારી કર્મભૂમિ છે, હું વલસાડી છું અને એટલે જ વલસાડનું જે મારા પર ઋણ છે એ હું ચૂકવતો રહીશ। થેન્ક યુ। આ નવરાત્રિના પર્વ પાવન દિવસે માતાજીનું વિસર્જન કરવા માટે અમે બધા આવ્યા હતા,
આ ઔરંગા નદી એ ઔરંગા નદી ને બહાર પાર્કિંગ એટલું બધું ફૂલ છે, રસ્તા પર ગાડીઓ પાર્ક કરાવેલી છે ને અહીંથી ગેટ પણ બંધ છે. બધા પાણી કૂદી કૂદીને અંદર આવે છે માતાજીને લઈને, બહુ તકલીફ પડે છે. શા માટે ગેટ બંધ રાખ્યા છે? ગાડી અંદર નથી લાવવા દેતા? નથી લાવવા, બધા બહાર રોડ પર પાર્કિંગમાં મૂકેલી છે. આજે તો આયોજન એ લોકોએ કરવા જોઈએ, કમસે કમ આજના દિવસ પૂરતો તો આયોજન રાખવા જોઈએ. કેટલા બધા છે? એક બે થોડી છે, જો કેટલું બધું પબ્લિક છે. બધા કૂદી કૂદીને આવે છે દિવાલો. તકલીફ પડે છે અમને લોકોને માતા વિસર્જન કરવાની, એટલા માટે તો ખુલ્લો રાખવો જોઈએ, અમારે રસ્તો તો સરખો હોવો જોઈએ. આજે આ ગેટ બંધ ના લીધે આ બાજુ આવવા જવાનો રસ્તો બહુ સાંકડો હતો, ને જેમ તેમ અમે આ બાજુ માતાજી લઈને આવ્યા છીએ નદી કિનારે. ગેટ કેમ બંધ રાખવામાં આવે છે એ કંઈ સમજ નથી. વાત તહેવારે તો ખુલ્લો રાખવો જોઈએ એમ. એ માટે ભાઈએ કીધું, ત્યારે પેલો એક ભાઈ લઈ આવ્યો અને ગેટ પહેલા તો ના જ કીધી, પહેલા તો ના જ કીધી કે ગેટની ચાવી અમારી પાસે નથી. પછી કીધું ત્યારે જેમ તેમ સામેથી કંઈ ચાવી લઈને આવ્યા અને એણે ગેટ ખોલી આવ્યો.